नमस्कार मित्रों, आदर्श प्राथमिक शाला ऑनलाइन शिक्षण में आप सर्वेनो स्वागत है। तो आज आप धोरण 8 विषय गणित में संप्रमाण और व्यस्त प्रमाण ए प्रकरण जोईशु। तो संप्रमाण और व्यस्त प्रमाण जोता पहला एना पूर्व थोड़ी तो पुनरावर्तन आप करिए। तो गुणोत्तर एटले शुं? धोरण 7 में आपणे जो शीखीने आया तो गुणोत्तर एटले शुं? तो गुणोत्तर एटले के एक संख्या बीजी संख्या करता बार। तो आ चार संख्याओ केवी छे? प्रमाण
છે એમ કહેવાય. હવે આગળ આ સંખ્યા માટે બીજું એક ઉદાહરણ જોઈએ કે પ્રમાણમાં કુલ કેટલા પદો હોય છે. તો કુલ 4 પદો હોય છે. બે ગુણોત્તરના કુલ પદો કેટલા થાય છે મિત્રો? 4. તો 1 2 3 ને 4 ચાર સંખ્યામાંથી આપણને બે ગુણોત્તર મળે છે. 1/6 અને 2/12. સમજી આપણે લખીએ છીએ કુલ 4 પદો હોય છે પ્રમાણમાં. હવે એના માટે બીજું પણ એક છે કે પ્રમાણમાં ઓનું સાબિત કરવા માટે પ્રથમ જોયું કે ગુણોત્તર સરખા હોવા જોઈએ. પ્લસ બીજું શું હોઈ શકે છે? તો એમાં જે ચાર સંખ્યા વગેરી છે એમાં પ્રથમ સંખ્યા અને ચોથી સંખ્યાનો ગુણાકાર તમે કરો અને વચ્ચે બે સંખ્યા હોય બીજી અને ત્રીજી સંખ્યાનો ગુણાકાર એ કેવો હશે ગુણાકાર મિત્રો? સરખો હશે. તો પણ આપણે સાબિત કરી શકશું કે આપેલી ચાર સંખ્યાઓ પ્રમાણમાં છે. અને બીજી એક એવું બીજું ઉદાહરણ આપેલું છે કે શું કીધું કે જો ચાર સંખ્યાઓ પ્રમાણમાં હોય તો પ્રથમ અને ચોથી સંખ્યાનો ગુણાકાર અને બીજી અને ત્રીજી સંખ્યાનો ગુણાકાર સરખો થાય છે. અહીંયા એક ઉદાહરણ છે કે 3 6 15 અને 30 પ્રમાણમાં છે. તો આપણે ગુણાકાર કરીએ કઈ કઈ સંખ્યામાં છે તેનો ગુણાકાર એ 3 અને 30 એટલે કે પ્રથમ અને આ ચોથી સંખ્યા 30. તો પ્રથમ સંખ્યા ગુણ્યા કઈ સંખ્યા આવશે? ચોથી સંખ્યા. એના બરાબર કોણ થશે? બીજી સંખ્યા ગુણ્યા ત્રીજી સંખ્યા. જો જો પ્રથમ સંખ્યા કઈ છે તો 3 છે અને ચોથી સંખ્યા કોણ છે તો ગુણ્યા 30. એના બરાબર બીજી સંખ્યા કોણ છે તો 6 અને ત્રીજી સંખ્યા કોણ છે 15. તમે બંનેનો ગુણાકાર કરો. આ બાજુ 30 નો અને 3 નો ગુણાકાર પણ તમે નો બને શું તો કેટલા થશે? 30 તરી 90 બરાબર અહીંયા 15 6 પણ કેટલા થાય છે? 90. માટે તમે કહી શકશો કે કોણ કોણ? તો 3 6 15 અને 30 પ્રમાણમાં છે. અથવા જો ગુણોત્તર કરો હોય 3:6 અને પ્રમાણમાં છે 15:30 ના. માટે 3 6 15 અને 30 પ્રમાણમાં છે. તો મિત્રો અહીંયા જે પણ લખાય છે એ બધું તમારે વિડિયોને રોકી અને લખી લેવું. હવે આપણે સમપ્રમાણ. તો સમપ્રમાણ એટલે શું મિત્રો? સાદી ભાષામાં આપણે તમને કહું કે તમે કોઈ દુકાને જાઓ અને તમારે કોઈ પેન ખરીદી છે. હવે એક પેનની કિંમત 5 રૂપિયા છે અને તમે 10 પેન ખરીદો છો તો તમે શું કરશો? 5 × 10 તો 50 રૂપિયા થયા. હવે તમે પેન જે છે એની સંખ્યા ઘટાડો. જે 10 પેન ખરીદતા હતા ત્યાં 5 પેન ખરીદો તો શું થશે? 5 × 5 25 રૂપિયા થાય છે. પહેલા તમે પેનની જે સંખ્યા હતી એ 10 હતી તો પૈસા ઉપર શું થયો? વધારો. બીજી વખત તમે પેનની જે સંખ્યા હતી એમાં ઘટાડો કર્યો તો પૈસામાં શું થયો? પેન જે મળતી હતી એ પેનની સંખ્યામાં પણ શું થયો? ઘટાડો. કિંમત પણ શું થશે? ઘટાડો. તો કહેવાનો અર્થ શું છે કે જ્યારે સમપ્રમાણ કોને કહેવાય? કે જ્યારે એક રાશિ વધે ત્યારે બીજી રાશિમાં તેટલા જ પ્રમાણમાં વધારો થાય. વધે તો બીજી રાશિમાં પણ વધારો થાય અને એક રાશિ ઘટે તો બીજી રાશિમાં પણ તેટલા જ પ્રમાણમાં ઘટે છે. તો તે રાશિનો સમપ્રમાણ છે એમ કહેવાય. તો સમપ્રમાણ હોવું એટલે શું? તો અહીંયા વ્યાખ્યા આપણે જોઈ તો સાદું કહીએ તો જ્યારે વધે તો વધે અને ઘટે તો ઘટે. એક રાશિ વધે છે તો બીજી રાશિમાં પણ વધારો થાય છે. એક રાશિમાં ઘટાડો થાય તો બીજી રાશિમાં પણ ઘટાડો થાય છે. તો આ પ્રકારે જ્યારે રાશિઓ આપેલી હોય તો એ રાશિઓ કેવું છે એમ કેવી છે એમ કહેવાય? સમપ્રમાણ છે એમ કહેવાય છે. ઓકે. તો હવે આપણે એક જ્યારે સમપ્રમાણ હોય ત્યારે એ સુત્રનું સૂત્ર શું છે? તો x1 / y1 = x2 / y2 આ પ્રકારની કિંમત મૂકી અને પછી આપણે સાદું આપીએ ત્યારે આપણને ઘટતી જે રાશિ છે એ મેળવી શકાય છે. આ સૂત્રનો ઉપયોગ આપણે આગળ દાખલા ક્રમમાં કરીશું. યાદ રાખજો મિત્રો કે જ્યારે સમપ્રમાણ હોય ત્યારે સૂત્ર કહ્યું છે ઘટતી રાશિ શોધવા માટે શું કરવું જોઈએ? તો x1 / y1 = x2 / y2. તો x1 કોને કેવું, y1 કોને કેવું એ આપણે ઉદાહરણમાં આગળ જોઈશું. તો હવે અહીંયા એક ઉદાહરણ છે આપણે કે આ x ની કિંમતો છે અને નીચે કોની કિંમતો આપેલી છે? y ની. જ્યારે x 20 છે ત્યારે y કેટલો છે? 40 છે. બીજી વખત x 17 છે ત્યારે y 34 છે. બીજી વખત આગળ જેમ જેમ જુઓ તમે તો અહીંયા આગળ x 8 છે તો y કેટલો છે? 16 છે. તો આ કોષ્ટકનું અવલોકન કરો અને જણાવો કે x અને y સમપ્રમાણમાં છે કે નહીં. તો એ આપણે દાખલો અહીંયા ગણીએ તો અહીંયા x = પ્રથમ x ના છેદમાં શું લે
લેવાનું ભાઈ y તો પ્રથમ x બરાબર કેટલા છે અહીંયા 20 અને y બરાબર કેટલા છે 40 તો જે x ની સંખ્યા છે એ અંશમાં અને y ની સંખ્યા છે એ છેદમાં મૂકો અને હવે આનું આપણે અગાઉ જે કીધું કે અતિસંક્ષિપ્ત સ્વરૂપ આપો અતિસંક્ષિપ્ત સ્વરૂપ એટલે શું તમને ખબર છે મિત્રો હમણાં જ કીધું આગળ કે અંશ અને છેદના સમાન અવયવોને શું કરવા દૂર કરવા તો સમાન શું છે પાછળની શું શૂન્ય દૂર કરો અને અહીંયા 2 છે અને છેદમાં 4 છે તો શું થશે 2 2 4 ઉપર કઈ વધે છે ના તો શું છે અહીંયા કોઈ પણ સંખ્યામાં એક અવયવ વધે 1 અને છેદમાં 2 એટલે 20 2 40 ઉપર એક અવયવ અતિસંક્ષિપ્ત સ્વરૂપ એટલે છેદમાં 2 હવે આગળ 17 છે તો x બરાબર 17 અને y ના છેદ બરાબર શું કરીશું 34 તો ત્યાં મોટાઓ 17 2 34 તો ઉપર અહીંયા પણ અતિસંક્ષિપ્ત સ્વરૂપ શું આવ્યું 1 ના છેદમાં 2 હવે x બરાબર કેટલા છે 14 અને y બરાબર છે 28 તો અહીંયા 14 2 28 તો 1 ના છેદમાં 2 નું અતિસંક્ષિપ્ત સ્વરૂપ મળે છે આગળ વાળી જુઓ પાછળ x બરાબર કેટલા છે 22 અને સોરી x બરાબર 11 અને y બરાબર છે 22 તો 11 2 22 તો એનો અતિસંક્ષિપ્ત સ્વરૂપ પણ કેટલું મળે છે 1 ના છેદમાં 2 તો જુઓ બધા બધામાં અતિસંક્ષિપ્ત સ્વરૂપ સમાન મળે છે કેટલો ભાગે આપણે તો હવે ઉપર x બરાબર છે 8 તો 8 અને છેદમાં y બરાબર છે 16 તો 8 2 16 તો કેટલા મળે છે ઉપર 1 છેદમાં 2 ચલો આગળ x બરાબર 5 અને y બરાબર કેટલા છે 10 5 2 10 તો ઉપર 1 ના છેદમાં કેટલા મળ્યા 2 લાસ્ટમાં આપણે જો x બરાબર કેટલા છે 2 અને y બરાબર કેટલા છે 4 2 2 4 કેટલા મળ્યા 1 ના છેદમાં 2 તો તમામ સંખ્યાઓ જે છે x અને y એ તમામ નું અતિસંક્ષિપ્ત સ્વરૂપ જો એક દૂત્યાંશ એક દૂત્યાંશ દરેક નો સરખું મળે છે માટે કહી શકશો કે આ અહીંયા x અને y કેવી છે સમપ્રમાણ છે તો માટે અહીં x અને y રાશિ ના અતિ સંક્ષિપ્ત સ્વરૂપ સમાન મળે છે માટે x અને y કેવા છે ભાઈ સમપ્રમાણ માં છે જેમ જો અહીંયા 20 હતા તો અહીંયા 40 થયા અહીંયા x માં ઘટાડો થયો 17 થયો 17 થયા તો અહીંયા 34 થયા જેમ અહીંયા 20 હતા 17 થયા તો 34 થયા વધે તો અહીંયા જેમ જેમ ઘટાડો થાય છે તેમ અહીંયા પણ શું થાય છે ઘટાડો માટે x અને y કેવી છે સમપ્રમાણ છે હવે તો આગળ આપણે સ્વાધ્યાય 1.1 નો એક દાખલો છે કે છઠ્ઠાનો દાખલો છે ઠંડા પીણા બનાવતી એક ફેક્ટરીમાં એક યંત્ર 6 કલાકમાં 840 બોટલ ભરે છે તો આ યંત્ર 5 કલાકમાં કેટલી બોટલ ભરશે તો આ દાખલાની આપણે ગણતરી કરીએ તમને ખબર છે કે આ સમપ્રમાણ છે કઈ રીતે ખ્યાલ આવશે તમને તો જો અહીંયા 6 કલાક છે અને બોટલ કેટલી ભરાય છે 840 અને અહીંયા કલાક 5 એટલે કે 6 કલાક હતા અને કલાક કેટલા થયા 5 એટલે કલાક નું શું થયું છે મિત્રો ઘટાડો તો ઓછા કલાકમાં કામ પણ ઓછું થવાનું છે તો અહીંયા બોટલ ની સંખ્યામાં પણ શું થશે ઘટાડો તો અહીંયા બંને એકબીજાના કયા પ્રમાણ છે તો સમપ્રમાણ છે તો અહીં સમય ઘટતા ભરાતી બોટલો ની સંખ્યા ઘટશે માટે બંને એકબીજાના સમપ્રમાણમાં છે હવે અહીંયા જો સમય જે છે એને x લઈશું અને બોટલની સંખ્યા બોટલની જે સંખ્યા છે એને આપણે y લઈશું કેટલા છે એ આપણે શોધવાના છે તો પહેલું તો x y
ત્યારે y2 બરાબર આપણે શોધવાના છે તો હવે આપણે આગળ જોયું તું મે કે જ્યારે સમપ્રમાણ હોય ત્યારે શું થયું તો સમપ્રમાણ હોય ત્યારે શોધ ભાઈ x1 ભાગ્યા y1 એના બરાબર x2 ભાગ્યા y2 આપણે લીધા હતા હવે દરેક ની કિંમત મૂકો x1 બરાબર કેટલા છે તો 6 y1 બરાબર 840 બરાબર અહીંયા x2 બરાબર કેટલા થયા 5 ત્યારે y2 આપણે શોધવાના છે હવે આ જે મળ્યું એનો આપણે અહીંયા સાદુરૂપ આપશું તો સાદુરૂપ આપતા અહીંયા શું મળશે y2 બરાબર ની આ બાજુ લખશું તો y2 ની ગુણાકાર પછી કેમ કે આપણે શોધવાના છે આપણે તો ગુણાકાર પછી અને 6 ના છેદ 640 છે બરાબર ની આપણે સાબ છે તો 5 સાથે એ વ્યસ્ત થશે તો y2 બરાબર 5 ના ગુણાકારમાં આવશે 840 અને એના ભાગાકારમાં આવશે 6 તો y2 બરાબર સાદુરૂપ આપો તો કેટલા થશે ભાઈ 840 અને છેદમાં 6 છે ઉપર 5 છે કેટલા થશે તો 840 ભાગ્યા 6 કરો તમે 6 એકા 6 2 અને 4 6 કરી 6 6 24 કેટલા આવશે શૂન્ય અહીંયા થશે 140 140 6 કરશો તો અહીંયા 106 વડે ઉત્તર મેળવો પણ 140 આવે છે એટલે 140 ગુણ્યા કેટલા કરશું 5 140 ગુણ્યા 5 5 ને શૂન્ય ગુણ્યા શૂન્ય 5 6 20 ની પડી શૂન્ય વધી આવે દે 5 એકા 5 ને 2 7 તો કેટલા આવશે અહીંયા y2 બરાબર કેટલા આવ્યા 700 તો તમે જોઈ શકશો કે ભાઈ 5 બરાબર ની અંદર કેટલી વોટ ભરાય છે તો જ્યારે સમસ્યા કરી છે એમાં જે યંત્ર 6 કલાક કામ કરે તો 840 વોટ ભરાય છે જ્યારે વોટની જે સમય છે એ 5 કલાક થાય ત્યારે વોટનો કેટલી ભરાય છે તો 700 માટે યંત્ર દ્વારા યંત્ર 5 કલાકમાં 700 વોટ નો ભર છે મિત્રો દાખલો ધ્યાનથી જોઈ લેજો તમારી બુકમાં પણ લખી દા ચોપડા ચોપડા જે છે